મારું નામ શિવાની ગાંધી છે. હું માર્કેટિંગ ટીમમાં છું અને આફ્ટર અ લોંગ વેરી લોંગ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આટલી સારી રોમકોમ મૂવી આવી રહી છે જે જોની લીવર છે, ખુદ હાસ્ય કલાકારના સૌથી પ્રેમાળ અને એકદમ વ્યક્તિ છે એમ, એ આ મૂવીમાં છે. એથી કરીને આટલા કોરોના સમયમાં બહુ જ જરૂર હતી આવી મૂવીની.
તો પ્લીઝ જરૂર જરૂરથી તમારો પોતાનો સમય કાઢીને જોવા જશો. તમે માર્કેટિંગમાં છો તો શું લાગે છે કે કોરોના કાળ પછી ગુજરાતી પિક્ચર મૂવી માર્કેટમાં ફરી વળશે અને માર્કેટિંગનું લેવલ ઊંચું આવશે? શ્યોર, જો આવીને આવી રીતે મૂવી બનતી રહે અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પોતાની મહેનત કરીને આટલું સરસ મૂવી બનાવતા રહે તો શ્યોર ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી આગળ વધવાની જ છે અને એ સ્ટાર્ટ થઈ રહ્યું છે. મારું નામ શ્રીપાલ શાહ છે, મણિનગરનો રહેવાસી છું અને વ્યવસાય ધંધો છે અને આ ઇવેન્ટને સપોર્ટ કરવામાં હું સાથે છું. જોવા જઈએ તો ઘણા બોલિવૂડ સ્ટારો હવે ગુજરાતી પિક્ચર તરફ વળ્યા છે. એક બોલિવૂડ સ્ટાર છે જોની લીવર, એ પણ ગુજરાતી પિક્ચર તરફ વળ્યા છે. મુખ્ય કારણ શું? મુખ્ય કારણમાં જોની લીવરજીને કોઈ એવું સ્પેશિયલ કારણથી વળવાનું ના હોય, પણ ગુજરાતી મૂવી બાજુનો અત્યારનો જે વંટોળ છે, પબ્લિકની જે માંગ છે, એના હિસાબે આટલા મોટા દિગ્ગજ નેતા વળ્યા છે એવું આપણે માની શકાય. કૌશલ પંડ્યા છે, વ્યવસાય હું એડવોકેટ નોટરી છું. પ્રજાને શું સંદેશ આપવા માંગે? પ્રજાને કે બોલિવૂડના હાસ્ય કલાકાર જે આટલા મોટા આપણે કહીએ છીએ એ ગુજરાતી મૂવીમાં આવે એ ગુજરાતીઓ માટે આપણે બહુ ગૌરવની વાત છે અને દરેક ગુજરાતી આ મૂવી જોવી જ જોઈએ અને ગુજરાતી મૂવીમાં આટલા મોટા દિગ્ગજ કલાકાર આવે એ ગુજરાતીઓ માટે બહુ ઐતિહાસિક ક્ષણ કહેવાય. આપનો પરિચય આપજો. મારું નામ પરાગ ઠક્કર છે, મારું બી ઇવેન્ટનું થોડું કામ છે, ગોકુલ દાસ ગરબા ફૂટબોલ ગ્રાઉન્ડમાં હું કરું છું દર વર્ષે. જેસુખ જળપાયો ફિલ્મની સ્ટોરી એક દિગ્ગજ કલાકાર જોની લીવર કર્યું છે કામ, એમનું સરાહનીય છે, શું કહેશો? જોની લીવર બોલિવૂડના એક મહાનાયક છે. બોલિવૂડ સ્ટાર જ્યારે ગુજરાતી મૂવીમાં આવતા હોય અર્બન મૂવીની અંદર, તો આપણા દરેક ગુજરાતીની ફરજ છે કે આપણે ગુજરાતી સિનેમાને સપોર્ટ કરવા માટે 100% પિક્ચર 3000 તરીકે જોવા જવું જોઈએ. હું ચિંતન મહેતા, જયસુખ ઝડપાયો ફિલ્મનું પ્રમોશન અને માર્કેટિંગ જોઉં છું. જયસુખ ઝડપાયો ફિલ્મની સ્ટોરી શું? જયસુખ ઝડપાયો એક એવી કોમેડી ફિલ્મ છે કે જે ઘણા સમય પછી આપણે બોલિવૂડના ઘણા બધા ફિલ્મોમાં આપણે જોની લીવર સરને જોયા છે, પણ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં આટલો મોટો રોલ કર્યા છે અને ગુજરાતી ઓડિયન્સને આ ખૂબ જ જોની લીવર સર તો આપણને પહેલેથી હાસ્ય માટે જાણીતા જ છે, તો ગુજરાતીમાં તેઓ પહેલી વખત આવી રહ્યા છે. સાથી કલાકાર તરીકે જીમી ત્રિવેદી અને પૂજા જોશી છે અને ફિલ્મનું નામ છે જયસુખ ઝડપાયો. હવે કોણ ઝડપે છે એ આપણે ફિલ્મ જોવા માટે 3 જૂને આપણે થિયેટરોમાં જોવું પડશે. અમદાવાદની મુલાકાતે આવે છે તો ફિલ્મ પ્રમોટ માટે ઓફકોર્સ પહેલી વખત જ્યારે બોલિવૂડના આવડા મોટા કલાકાર, જનરલી ઇવેન્ટ કોઈ પણ થતી હોય, હું તો ઇવેન્ટનો જ માણસ છું, પણ આપણે જનરલી નદીની પેલી બાજુ ઇવેન્ટ પ્રિફર કરતા હોઈએ કોઈ પણ કલાકાર આવે તો, પણ જ્યારે ઈશનપુરમાં પહેલી વખત આટલું મોટું આયોજન થયું છે તો ઈશનપુરની જનતા તરફથી પણ ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે, કેમ કે પહેલી વખત ઈશનપુર જેવા વિસ્તારમાં પણ આવડા મોટા કલાકાર આવે છે એટલે બહુ સારો એમનો પ્રતિસાદ છે લોકોનો. ઓળખી બતાવજો કયા કલાકારનો અવાજ હતો. બરાબર, તો એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. ફિલ્મ જોવા જઈએ કે જયસુખ ઝડપાયો આવતી રમેશ કરોડિયા